નમસ્કાર દર્શક મિત્રો, હું ધાર્મી, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ. સ્વાગત છે આપ સૌનું નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત કાર્યક્રમ આઈપીએલની ધમાલની અંદર. આઈપીએલની ધમાલમાં આપણે અત્યારે જો વાત કરીએ તો ક્રિકેટ રસિકોના જે પ્રસંગની શરૂઆત થઈ ચૂકી છે, એક પછી એક જે દમદાર મેચો છે તે હાલ ખેલાવાની શરૂઆત થઈ ચૂકી છે. ગઈકાલની જો વાત કરવામાં આવે તો ગઈકાલે સુપર રવિવાર રહ્યો અને ડબલ હેડર મેચ રહી. પ્રથમ મેચની જો વાત કરવામાં આવે તો દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે પ્રથમ મેચ રમાઈ, જે અંતર્ગત દિલ્હી કેપિટલ્સે મુંબઈ ઇન્ડિયન્સને 4 વિકેટથી માત આપીને વિજય હાંસલ કરી લીધો છે. બીજી મેચની જો વાત કરવામાં આવે તો ગઈકાલે સાંજે બીજી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ હતી, જેમાં પંજાબે ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરીને ત્યારબાદ જે 206 રનનો જે ટાર્ગેટ આરસીબી દ્વારા પંજાબને આપવામાં આવ્યો હતો તે એક ઓવર પહેલા જ ચેઝ કરી લીધો અને પોતે જીત હાંસલ કરીને આ જે ઇનિંગની શરૂઆત છે તેના દ્વારા કરવામાં આવી છે. તો દર્શક મિત્રો, આ જે ઇનિંગ્સની શરૂઆત થઈ ચૂકી છે, આજની મેચની જો વાત કરવામાં આવે તો આજની મેચ બે ડેબ્યુ ટીમો વચ્ચે છે. એટલે કે જે દર વર્ષે અત્યાર સુધી જો વાત કરવામાં આવે તો 8 ટીમો વચ્ચે આઈપીએલની જે મેચ છે તે રમવામાં આવતી હતી, પરંતુ આ વખતે વધુ બે ટીમોનો સમાવેશ થયો છે. તેમાંની એક છે ગુજરાત ટાઇટન્સ અને બીજી છે લખનૌ સુપર જાયન્ટ્સ. આ બંને ટીમો વચ્ચે આજે મુકાબલો છે. તો આ મુકાબલો કેવો રહેશે? હવે ગઈકાલની જે બે મેચો રહી તેમાં જે પરિણામ સામે આવ્યા, આપણે જીત અને હાર જોઈ શકીએ છીએ, પરંતુ તેમાં કયા કયા પરિબળો, કયા કયા ફેક્ટર્સ કામ કરી ગયા તેના વિશે આપણે ચર્ચા કરતા હોય છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોકભાઈ પાસેથી. અને અશોક મિસ્ત્રી આપણી સાથે કાર્યક્રમમાં જોડાઈ ચૂક્યા છે. આપનું સ્વાગત કાર્યક્રમમાં અશોકભાઈ. તો દર્શક મિત્રો, કાર્યક્રમની શરૂઆત કરીશું ગઈકાલે રમાનારી પ્રથમ મેચથી, દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ. અશોકભાઈ, જો વાત કરીએ તો ગઈકાલે પ્રથમ મેચ દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે રમાઈ. દિલ્હી દ્વારા ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરવામાં આવી અને ત્યારબાદ મુંબઈને માત આપવામાં આવી. શું કહેશો? એક બહુ રસપ્રદ આંકડા આપવાનું મન થાય છે. ગઈકાલના દિવસમાં હું માનું છું કે ક્રિકેટ રસિકો માટે સૌથી સારામાં સારો દિવસ હતો. 770 રન થયા કુલ, 40 ચોગ્ગા ફટકારવામાં આવ્યા અને 56 ચોગ્ગા ફટકારવામાં આવ્યા. એટલે આમ ઓવરઓલ જોવા જઈએ તો ધરખમ દિવસ રહ્યો. ચોગ્ગા છગ્ગાઓની રમઝટ બોલી અને બહુ શાનદાર એવી બંને મેચો રહી. પહેલી મેચ તમે કહ્યું એ પ્રમાણે કે લગભગ જે શરૂઆતથી આઈપીએલનું જ્યારથી શરૂઆત થઈ છે આ પર્ટિક્યુલર સિઝનમાં, તો ટોસ જીતીને પહેલાં ફિલ્ડિંગ કરનાર ટીમ એ જીતે છે અને કદાચ કાલે પણ જોવા મળ્યું. જે રીતે મુંબઈ ઇન્ડિયન્સે ટાર્ગેટ આપ્યું, એ ટાર્ગેટ ક્યાંક ને ક્યાંક ખૂબ ઓછું એવું લાગ્યું અને બહુ આસાનીથી દિલ્હીના ખેલાડીઓએ, દિલ્હીના જે ચેમ્પિયન્સ ટીમો ગણી શકાય, ચેમ્પિયન્સ ખેલાડીઓ ગણી શકાય, એમણે બહુ જબરદસ્ત રીતે પાર પાડ્યું. ચેમ્પિયન્સ ટીમ એટલા માટે કહું છું, અથવા ચેમ્પિયન્સ ખેલાડીઓ એટલા માટે કહું છું કે આ એ ટીમ છે કે રિષભ પંતની કેપ્ટનશીપમાં બહુ જ સુંદર પ્રદર્શન કરી રહી છે. છેલ્લા 2 વર્ષથી એનો જે ગ્રાફ છે ઉપર ને ઉપર જ જાય છે અને દે હેવ દેટ એબિલિટી, એક હંગર છે જીતવા માટેની, એ હંગર આપણને જોવા મળે છે. બીજી બાજુ રોહિત શર્માની ટીમની જો વાત કરીએ તો આ ટીમ એપેરન્ટલી જ નબળી લાગે છે. એપેરન્ટલી નબળી એટલા માટે કહું છું કે હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા મિડલ ઓર્ડરની અંદર નથી, એટલે લગભગ ખાલી જે મિડલ ઓર્ડર હોય એવું દેખાઈ આવે છે. બીજું કે ટ્રેન્ટ બોલ્ટ નથી, એટલે જે રીતની બોલિંગ થવી જોઈએ એ બોલિંગ થતી નથી અને જસપ્રીત બુમરાહને એવો સાથીદાર નથી મળતો કે જે ખેલાડીને પકડીને રાખે અને રન્સ ના આપે જેથી કરીને વિકેટ લેવાની શક્યતાઓ વધે. તો આ 3 ખેલાડીઓ નહીં હોવા અને ક્વિન્ટન ડિકોક, આ ખેલાડીઓ નહીં હોવાને કારણે મુંબઈનો ગઈકાલનું જે ટોટલ હતું તમે જુઓ, શરૂઆતના 2 ખેલાડીઓ દરમિયાન રોહિત શર્મા અને ઈશાન કિશન, ત્યાર પછી કોઈ તમે જુઓ તો કોઈ મોટો સ્કોર જોવા મળ્યો નથી. તો એનો અર્થ એ હતો. અચ્છા, બીજું કે 177નો સ્કોર પહેલાં તો ડિફેન્ડ થઈ શકતો હતો, હવે ડિફેન્ડ પણ નથી થતો. કારણ કે તમારું બોલિંગ ડિપાર્ટમેન્ટ નબળું છે, તમારી પાસે કૃણાલ પંડ્યા નથી, તમારી પાસે હાર્દિક પંડ્યા, ખેર હાર્દિક તો અત્યારે બોલિંગ નહોતો કરતો પણ તે છતાંય તમે જુઓ તો કૃણાલ પંડ્યા તમારી પાસે નથી, ટ્રેન્ટ બોલ્ટ તમારી પાસે નથી. તો આ ખેલાડીઓ નહીં હોવાને કારણે બોલિંગમાં પણ માર પડે છે. એટલે પહેલી વસ્તુ એ છે કે જો મુંબઈ ઇન્ડિયન્સ જીતવું હશે તો મિડલ ઓર્ડર મજબૂત કરવું પડશે, નહીંતર શરૂઆતના 2 બેટરો જે દિવસે ના ચાલ્યા એ દિવસે મેચ હારવાની શક્યતાઓ એમની વધી જશે. એટલે પહેલી વસ્તુ આ બની. બીજી બાજુ દિલ્હીમાં પણ શરૂઆતમાં જુઓ તો 4-5 વિકેટો બહુ જલ્દી પડી ગઈ. પણ જેમ આપણે વાત કરીએ છીએ કે જ્યારે ફોરેન પ્લેયર્સ ના હોય ત્યારે જે કોઈ ખેલાડીઓ રમતા હોય અથવા તો જે ભારતીય ખેલાડીઓ પણ રમતા હોય એમને ક્યાંક ને ક્યાંક પોતાનો દબદબો બનાવવાની તક મળે છે. ગઈકાલે જે રીતે અક્ષર પટેલ અને એના પાર્ટનરે જે રીતે બેટિંગ કરી
દેટ વોઝ ફેન્ટાસ્ટિક. 5 ઓવર્સની અંદર 75 રન એ લોકોએ ઉમેર્યા અને મુંબઈના હાથમાંથી બાજી જૂટવી લીધી. એટલે અહીંયા જોવા જઈએ તો આ એક મહત્ત્વની વસ્તુ છે કે તમારી પાસે નવા નવા હીરોઝ મળે છે તમને, અને જબરજસ્ત રીતે મેચ પણ જોવા મળે છે. 177નું ટાર્ગેટ પણ ડિફેન્ડ ના કરે, મીન્સ કે ટાર્ગેટ પણ ડિફેન્ડ ના થઈ શક્યું, અને સામે છેડે દિલ્હીએ શરૂઆતના તબક્કામાં દિલ્હી પ્રેશરમાં હતું, એના શરૂઆતના બેટર્સ આઉટ થઈ ગયા હતા, તે છતાં પણ અલ્ટિમેટલી એ લોકો જીતવામાં સફળ થયા. એટલે આ એક સૌથી મહત્ત્વની બાબત ગઈકાલની કહી શકાય. ટોસ જીતીને પહેલાં ચેઝ કરીને જીતવું એ તો ખેર છે જ, પણ ચેઝ કરવા માટેનું જે ટોટલ જોઈએ એ ટોટલ 177નું હતું, છતાં પણ એ ચેઝ થઈ ગયું. એટલે દિલ્હી માટે હું કહીશ કે એક સારી શરૂઆત છે. જો દિલ્હી ચેમ્પિયનશિપ માટે જોતી હોય, ઇફ ધે આર લુકિંગ ટુ બીકમ અ ચેમ્પિયન, તો પહેલી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સને હરાવીને આટલા મોટા સારા માર્જિનથી જીતવું, આઈ થિંક એ એમની અચિવમેન્ટ કહેવાય, અને એમને લાંબા ગાળે, કારણ કે અલ્ટિમેટલી તો જે કોઈ મેચ જીતો એટલે 2 પોઈન્ટ્સ તમને મળે છે, વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે અહીંયા આગળ દિલ્હી 2 પોઈન્ટ્સ લેવામાં સફળ થઈ છે, અને મુંબઈ ઇન્ડિયન્સની વાત કરીએ, આમે લગભગ કોઈ દિવસ પહેલી મેચ મુંબઈ ઇન્ડિયન્સ જીતતું નથી, એ લોકોનો ઇતિહાસ 2012માં કંઈક એવી ઘટના બની હતી, એટલે ક્યાંક એ લોકો નથી જીતી શકતા, પણ તે છતાંય પોઈન્ટ્સ અહીંયા આગળ દિલ્હીએ લીધા છે. શાનદાર મેચ રહી, જોરદાર ફાઇટ રહી, અને મુંબઈ ઇન્ડિયન્સે ક્યાંક ને ક્યાંક વિચારવું પડે એવી પરિસ્થિતિમાં એ લોકોને મૂકી દીધા. ચોક્કસથી. તો આપણે જો ગઈકાલની જીતની વાત કરીએ, જીત ચોક્કસથી દિલ્હીએ અત્યારે તેણે હાંસલ કરી લીધી છે. તેમાં વાત કરીએ તો જે રીતે આપે કીધું એમ કે પહેલા ધડાધડ એ લોકોની પણ વિકેટ્સ પડી ગઈ હતી, પરંતુ ત્યારબાદ લલિત યાદવ અને અક્ષર પટેલ બંનેની શાનદાર જે બેટિંગ જોવા મળી, શાનદાર પાર્ટનરશિપ જોવા મળી, ક્યાંક ને ક્યાંક તેમની આ પાર્ટનરશિપે જ આ જીત હાંસલ કરાવી તેવું કહી શકાય. કેવી રીતે જોઈ રહ્યા? બિલકુલ કહી શકાય, કારણ કે એમને ગુમાવવાનું કોઈ હતું નહીં. શરૂઆતના મેઇન બેટર્સ એમને આઉટ થઈ ગયા હતા. અક્ષર પટેલ બહુ સરસ બેટર છે, અને ખાસ કરીને લલિત યાદવ, એ પણ એક સારી બેટિંગ. આ જો બધા નામો, આપણે લલિત યાદવનું નામ કદાચ બહુ લાઇમલાઇટમાં જોયું નથી, કાલે એની પાસે તક આવી અને ઝડપી લીધી, હીરો બની ગયો, મેચ જીતાડી દીધી. તો આ વસ્તુ અગત્યની છે કે જ્યારે 5 ઓવર્સની અંદર 75 રન એ લોકોએ ફટકાર્યા, અને દે હેવ પ્લેડ ઓલ, દરેકે દરેક સાઈડ ઉપર જોરદાર ફટકા માર્યા. કેચ ડ્રોપ થયો, એ કેચ થઈ ગયો તો કદાચ આ મેચ ના જીત્યા હોત, પણ દેટ્સ અ પાર્ટ ઓફ ધ ગેમ. કેચ છૂટે છે એ સ્કોર બુકમાં લખાતું નથી, જીત છે એ જ સ્કોર બુકમાં લખાતી હોય છે. તો હું માનું છું કે એક જબરજસ્ત પાર્ટનરશિપ બની, અને એટલા માટે પાર્ટનરશિપ બની કે એમને પાછળ ખબર છે એમને કે 5 બેટર્સ આઉટ થઈ ગયા છે, આટલું ટોટલ છે, ચેસ કરવા માટે કોકે તો આક્રમક રમવું જ પડશે. એટલે શાનદાર પ્રદર્શન એ બંને જણાનું જોવા મળ્યું, અને ખાસ કરીને હીરો બનવાની તક મળી. પહેલી મેચની અંદર જ્યારે તમારી પાસે આ લલિત યાદવ અને અક્ષર પટેલથી તમે જીતો છો, એનો અર્થ એ થયો કે શરૂઆતના 5 બેટર્સ જ્યારે રમવાનું શરૂ કરશે અને ત્યાર પછી 2 બેટર્સ આ હશે, તો તમે જુઓ કે ટીમની બેટિંગની સ્ટ્રેન્થ કેટલી વધી જશે. કારણ કે રિષભ પંત નથી રમ્યો, બાકીના શરૂઆતના ખેલાડીઓ નથી રમ્યા, તે છતાંય જો ટીમ જીતી શકે તો હેડ્સ ઓફ ટુ ધીસ ટુ, કે એમણે બહુ શાનદાર પ્રદર્શન કર્યું, અને જ્યારે જરૂર હતી ત્યારે ઇટ વોઝ નીડેડ. કારણ કે જો એ લોકો ધારો કે ન થયું હોત તો કદાચ એમને જીતવાનો એ ના લાગે, કદાચ મેચ હારી ગયા હોત, પણ ક્યાંક ને ક્યાંક મેચ પણ જીત્યા, 2 પોઈન્ટ્સ પણ લીધા, અને ક્યાંક હીરો બનવાની તક પણ ઝડપી લીધી. ચોક્કસથી અશોકભાઈ, જો વાત કરીએ તો પૃથ્વી શો હોય, ટીમ સેફર્ટ હોય, કે પછી લલિત યાદવ હોય, અક્ષર પટેલ હોય, આ લોકોની શાનદાર બેટિંગ જોવા મળી. સામે મુંબઈની વાત કરીએ તો મુંબઈની નબળી બેટિંગ જોવા મળી, અને બીજી તરફ વાત કરીએ તો કુલદીપ યાદવ સામે મુંબઈ ક્યાંક ને ક્યાંક મુશ્કેલીમાં જોવા મળી. તો ક્યાંક મુંબઈની નબળી બેટિંગ, બિલકુલ મેં તમને કહ્યું એ પ્રમાણે કે એમના 2 ખેલાડીઓ રમ્યા છે, કારણ કે એમની પાસે છે જ નહીં બીજા એવા ખેલાડીઓ કે જે લાંબુ રમી શકે, મોટી ઇનિંગ્સ રમી શકે. તમારી પાસે મેચ વિનર ખેલાડીઓ હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા તો છે નહીં વચ્ચે, તો એ પણ એક રમ્યો, પોલાર્ડ રમ્યો નહીં, પોલાર્ડ ગઈકાલે ફેલ ગયો. તો તમારી પાસે જો એક મહત્ત્વનો ખેલાડી છે એ ફેલ જાય છે અને 2 ખેલાડી તમારી ટીમમાં નથી, તો ડેફિનેટલી તમારી ટીમ નબળી બને. પણ ક્યાંક ને ક્યાંક 25 ખેલાડીઓ હજુ આવવાના બાકી છે, ફોરેનના પ્લેયર્સ, એ લોકો આવી ગયા પછી ટીમ કોમ્બિનેશન. અને પહેલી વસ્તુ એ છે કે આ પહેલી જે મેચ હતી એ દરેક ટીમો માટે એક સેટલમેન્ટ કરવાની મેચો છે, કયો ખેલાડી ક્યાં રમશે, કઈ જગ્યાએ રમશે, કોને કોને રમાડી શકાય, કઈ કયા બોલરની કમી પડે છે, કયા બેટર્સ, લેફ્ટ હેન્ડર કેટલા છે, રાઇટ હેન્ડર કેટલા છે, ફાસ્ટ બોલર્સ કેટલા છે. તો આ અત્યારે ટ્રાન્સફોર્મેશનમાં ટીમો છે બધી, કોઈ ટીમ એવી સેટલ નથી. કારણ કે 10 જે આની પહેલાં 8 ટીમો હતી એમાં 4 ખેલાડીઓ જ રાખ્યા છે, બાકી બધા ખેલાડીઓને
ઓક્શનમાંથી લેવામાં આવે છે, એટલે ધ ટીમ ઇઝ ઇટ સેલ્ફ ઇઝ ન્યૂ. એટલે કોમ્બિનેશન કેવું છે અને બોન્ડ કેવો બનશે એ બે ચાર મેચો ગયા પછી આઈ થિંક આપણે વધારે સારી મેચો જોઈ શકીશું. પણ ક્યાંક એક વસ્તુ ચોક્કસ છે કે શરૂઆતમાં જીતીને પોઈન્ટ્સ કેપિટલાઇઝ કરી લેવા બહુ જરૂરી છે, અને એ પોઈન્ટ્સ ગઈકાલે અહીંયા તમે કીધું બેટિંગ નબળી, 177 રન સારા કહેવાય મારી દૃષ્ટિએ. જો નોર્મલ કેસની અંદર જો એમની બોલિંગ પાવર જબરજસ્ત હોત તો આટલા રન ના કરવા દે, એ લોકો 125 રનમાં સામેની ટીમને પાડી દે છે મુંબઈ. બટ મુંબઈ ડઝન્ટ હેવ ધ બોલર્સ. તમે વિચાર તો કરો, બુમરા અને જે એનો પાર્ટનર હતા એ બે ભેગા થઈને લગભગ 100 રન એ લોકોએ આપી દીધા, લૂંટાયા છે બંને જણાએ, એટલા બધા ધોવાયા છે. ગઈકાલે બહુ સરસ જે બેટિંગ જોવા મળી, જે જસપ્રીત બુમરાના બોલને જે બહુ પરફેક્ટ રીતે લોફ્ટ કર્યા છે, જે બે ત્રણ છગ્ગા જોવા મળ્યા છે, દેટ વોઝ ફેન્ટાસ્ટિક. હું માનું છું કે એ બધા શોર્ટ્સથી ક્યાંક જસપ્રીત બુમરાના મોરલ ઉપર બહુ મોટી અસર થઈ હશે કે યાર આ મારી બોલિંગમાં આટલા બધા રન જાય છે અને આવી રીતના આ લોકો ધોવે છે, તો ક્યાંક ને ક્યાંક એક મહત્ત્વની બાબત બની જશે. અને બીજું કે જો તમે જસપ્રીત બુમરાના મોરલ ઉપર પ્રહાર કર્યો છે તો એ તમારો પ્રીમિયમ બોલર છે, એ પ્રીમિયમ બોલરને જો ભવિષ્યમાં એ જ્યારે આવે અથવા તો એને એમ ડર લાગે કે ના મારી બોલિંગમાં છગ્ગા વાગી શકે છે, તો ક્યાંક ને ક્યાંક એ ટીમના ઓવરઓલ પરફોર્મન્સ ઉપર પણ એની અસર થાય છે. રન્સ બરાબર બન્યા બટ દે ડોન્ટ હેવ અ ગુડ બોલિંગ એટેક. અને બીજું કે સામેની ટીમને કંઈ ગુમાવવાનું હતું નહીં, દિલ્હીને કંઈ ગુમાવવાનું હતું નહીં, 5 તો વિકેટો જતી જ રહી હતી, એટલે બાકીના 5 જે છે એમાંથી જે કોઈ હીરો બની શકે એ હીરો બનાવવા માટેના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. ચોક્કસથી. તો ગઈકાલે રમાનારી પ્રથમ મેચ કે જે દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે રમાઈ હતી, જેમાં જે જીત છે તે દિલ્હી કેપિટલ્સે હાલ તેના નામે કરી છે, અને જે પોઈન્ટ્સ છે 2 પોઈન્ટ્સ છે તે હાંસલ કરી લીધા છે. કયા ફેક્ટર્સ તેમાં કામ કર્યા, કયા ખેલાડી હાલ કામ કરી ચૂક્યા, બોલર્સ કયા કામ કરી ચૂક્યા, તેના વિશે આપણે ચર્ચા કરીએ અશોકભાઈ દ્વારા, તેના વિશે આપણને જાણકારી આપવામાં આવી છે. હવે આપણે વાત કરીએ આવતીકાલ ગઈકાલની જે બીજી મેચ રમાઈ હતી, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચે. જો વાત કરીએ તો તેમાં પણ પંજાબ કિંગ્સે પહેલા ટોસ જીત્યો હતો ને તેના દ્વારા પહેલા ફિલ્ડિંગ પસંદ કરવામાં આવી. તેમાં વાત કરીએ તો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 206 નો ટાર્ગેટ આપ્યો હતો, અને એ ટાર્ગેટ પણ પંજાબ કિંગ્સે એક ઓવર પહેલા ચેઝ કરી લીધો. શું કહેશો અશોક? ધેટ વોઝ અ ફેન્ટાસ્ટિક મેચ. તમે જ્યારે આઈપીએલ જોતા હો, જ્યારે 110, 115, 125 રન થાય ને આપણે લોકો ટીવી સ્વિચ ઓફ કરીને ઊભા થઈ જતા હોય, તે વખતે આ નવો કેપ્ટન મયંક અગ્રવાલ, એક નવું નામ છે, એ નવા નામવાળો આ કેપ્ટન એક શાનદાર પ્રદર્શન કરીને એની ટીમને જીત અપાવે. જ્યારે બંને કેપ્ટન તો આમ તો નવા છે, ફાફ ડુપ્લેસિસ અને મયંક, તો ફાફ ડુપ્લેસિસ જે વખતે રમી રહ્યા હતા, જે રીતે એમનો જબરજસ્ત પ્રભાવ હતો, 52 બોલમાં 88 રન જ્યારે માર્યા તો એમને એમ લાગ્યું કે વોઝ ટોપ ઓન ધી વર્લ્ડ. એટલે એના એક્સપ્રેશન્સ ઉપરથી એમ લાગતું હતું કે એને એમ લાગ્યું કે બસ આ ગેમ મારા ખિસ્સામાં આવી ગઈ. બટ ક્રિકેટ ઇઝ અ વેરી ફની ગેમ, એની ગમે ત્યારે ગમે તે વસ્તુ બની શકે છે. હાથમાંથી મેચ જતી રહી, આટલું મોટું ટોટલ હોવા છતાં પણ જો હાથમાંથી મેચ જતી રહે છે તો એના 2-3 એસ્પેક્ટ બહુ અગત્યના. પહેલી વસ્તુ કે તમારી કેપ્ટનશીપ, હાઉ ડીડ યુ મેનેજ યોર બોલર્સ, કઈ રીતે તમે બોલિંગ ચેન્જીસ કર્યા, કઈ રીતે તમે એ લોકોને ચેન્જ કર્યા, અને બીજી વસ્તુ છે કે ક્યાં તમે બોલિંગ પ્લેસ ફિલ્ડિંગનું પ્લેસમેન્ટ કઈ જગ્યાએ કર્યું. તો આ 2 વસ્તુ મહત્ત્વની છે કે તમે 200 ઉપરનો સ્કોર પણ ડિફેન્ડ નથી કરી શકતા, તો તમારા બોલર્સની જે કેપેસિટી છે, કેપેસિટી શું છે, તો આ એક બહુ જ મહત્ત્વનું એસ્પેક્ટ છે. તમે જુઓ કે બેંગ્લોરની ટીમ વર્ષોથી મજબૂત છે, વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં પણ ટીમ જોરદાર હતી, એબી ડિવિલિયર્સ બધા ખતરનાક બોલર્સ અને બેટર્સ એ ટીમમાં રમતા હતા, પણ તે છતાં એ ટીમ ક્યારેય ચેમ્પિયન બની નથી. સવાલ એ નથી કે તમારી પાસે કયા ખેલાડીઓ છે, સવાલ એ છે કે તમે ખેલાડીઓને કેવી રીતે મેનેજ કરો છો. તો હું માનું છું કે મયંક અગ્રવાલે એના રિસોર્સિસને જે રીતે મેનેજ કર્યા, આઈ થિંક દેટ ઇઝ ટુ બી સેલ્યુટેડ. ફાફ ડુપ્લેસિસ પાસે આટલો મોટો સ્કોર હોવા છતાં પણ એ ડિફેન્ડ ના કરી શક્યા, એનો અર્થ એ થયો કે એના બોલરોને એ રોટેટ કરવામાં અથવા તો ક્યાંક ને ક્યાંક એપ્લાય કરવામાં કે કઈ જગ્યાએ, ધારો કે એક બેટ્સમેન જામી ગયો છે તો એ વખતે કયા બીજા ફેરફારો થઈ શકે, એ ક્યાંક ને ક્યાંક આઈડિયા આપવામાં અથવા તો આઈડિયા લેવામાં ક્યાંક મોડા પડે એમ કહી શકાય. અને જે રીતે મયંક અગ્રવાલે કર્યું, કારણ કે મયંક અગ્રવાલ વોઝ ટુ પ્રૂવ. આની પહેલાં કેએલ રાહુલ કેપ્ટન હતો આ ટીમનો, કેએલ રાહુલે જબરજસ્ત બેટિંગ કરી બટ હી વોઝ નેવર એબલ ટુ ગેટ ધ ટીમ વિન, એટલે કે ટીમને ક્યારેય એ ચેમ્પિયન બનાવી શક્યો નથી.
હવે નવા કેપ્ટન આવ્યા છે, નવી સોચ છે, યુવા સોચ છે, એનું થિંકિંગ યંગ છે, એકદમ ફ્રેશ છે, એની પાસે કોઈ બીજો બેક ભાર નથી કે હું મારા દેશનો કેપ્ટન હતો કે હું આટલી ઉંમરથી રમું છું, એવું કંઈ છે નહીં. સો આઈ થિંક હું માનું છું કે એક એની જે એટીટ્યૂડ છે, દેટ એટીટ્યૂડનો આ વિક્ટરી કહેવાય. ફાફ ડુપ્લેસીસે જે રીતે રમ્યો, હેડ્સ ઓફ એઝ અ બેટ્સમેન. ગઈકાલે ફાફ ડુપ્લેસીસ મોસ્ટ, એને કહેવાય કે મોસ્ટ એન્ટરટેનિંગ બેટ્સમેન તરીકે ગણી શકાય, પણ એઝ અ કેપ્ટન એટલો એ ના કહી શકાય કે મયંક અગ્રવાલની ટીમ એની ટીમ સામે આટલો સ્કોર કરીને જીતવામાં સફળ થઈ. એટલે ક્યાંક ને ક્યાંક એવી વસ્તુ બની કે કેટલીક બાબતોમાં ફાફ ડુપ્લેસીસે પણ વિચાર કરવો પડશે કે મારે મારી ટીમને કઈ રીતે મેનેજ કરવી. જી જી અશોકજી, વાત કરીએ તો પંજાબ કિંગ્સના ઓર્ડિન અને શાહરૂખની તોફાની બેટિંગ જોવા મળી. બીજી તરફ વાત કરીએ આરસીબીની તો તેના કપ્તાન ફાફ ડુપ્લેસીસ અને પૂર્વ કપ્તાન કોહલીની પણ જે ધમાકેદાર બેટિંગ જોવા મળી. આટલા રન બનાવ્યા છતાં પણ આરસીબી જીત હાંસલ ના કરી શકી, તો ક્યાંક ને ક્યાંક બોલર્સ, આરસીબીના બોલર્સમાં કમી જોવા મળી કે શું? સી બેઝિકલી દેટ ઇઝ વોટ વી હેવ સેડ કે તમે તમારા બોલર્સને ક્યાં એપ્લાય કરો છો, કઈ લાઇનથી કઈ લેન્થથી તમે બોલિંગ કરાવો છો. તમે જાણો છો કે તમે લેગ સ્ટમ્પની ઉપર ફિલ્ડર, એટલે ઓન સાઈડમાં ફિલ્ડિંગ ગોઠવી છે, તમે ઓફ સાઈડમાં બોલિંગ નાખો છો, અથવા તે જ પ્રમાણે અધર વે વિઝવર્સા તમે બાયના રન્સ જાય છે, વાઇડના રન્સ જાય છે, તમારી પાસે મિસફિલ્ડિંગ થાય છે, તો આ બધી જ વસ્તુ અલ્ટિમેટલી ઇટ ઇઝ ગોઈંગ ટુ કોસ્ટ. કારણ કે તમારી પાસે 200 રનનો સ્કોર છે એટલે તમે રન લૂંટાવી તો ના જ શકો. એટલે જે બોલિંગ થઈ એ બોલિંગ ક્યાંક ને ક્યાંક દિશાવિહીન થઈ. એમને એક તો પહેલી વસ્તુ એ છે કે આટલા બધા રન્સ બનાવી કેવી રીતના શકે સામેની ટીમ, જ્યારે ટીમને અનુકૂળ બોલિંગ થઈ, જ્યારે તમે લેગ સ્ટમ્પની બહાર મિસફિલ્ડ થાય અને 4 રન ગયા, કે ઓફ સ્ટમ્પની બે સ્લિપની વચ્ચેથી બોલ જતો રહે અને 4 રન જાય, વાઇડના જાય, તે જ પ્રમાણે નો બાયના રન જાય, તો આ જે પરિસ્થિતિ ઊભી થાય કે જેની અંદર તમે બહુ મોટો કંટ્રોલ કરી શકતા નથી, તો ક્યાંક ને ક્યાંક 2 ઓવર્સ તો એમણે વધારાની નાખી છે, 12 તો બોલ એમણે વાઇડ નાખ્યા છે. તો ઇફ ધેટ ઇઝ ધ કેસ તો પછી તમે મેચ ના બચાવી શકો. એટલે પહેલી વસ્તુ એ છે કે તમારી પાસે યંગ બોલર્સ છે, તો યુ હેવ ટુ અસિસ્ટ ધેમ, યુ હેવ ટુ ટેલ ધેમ કે લુક, મેં તમારા માટે અહીંયા આગળ થર્ડ મેન મૂક્યું છે, અહીંયા આ પોઈન્ટ મૂક્યું છે, અહીંયા આ રીતે છે, પ્લીઝ બોલ ઇટ ઓન ધેટ લાઈન. તમે તમારી પાસે તમે થર્ડ મેન મૂક્યો છે, પોઈન્ટ મૂક્યો છે, અને તમે લેગ સ્ટમ્પની બહાર બોલ નાખો છો, ફાઇન લેગમાં બોલ જતો રહે, 4 રન જાય છે, તો આ જે વસ્તુ છે એ અગત્યની છે. એકોર્ડિંગ ટુ ધ ફિલ્ડિંગ એ બોલિંગ થાય એ ઇન્સ્ટ્રક્શન આપવાની કદાચ યુવા બોલર્સને જે જરૂર છે. આઈ થિંક દેટ ફાફ ડુપ્લેસીસ વિલ હેવ ટુ ટેક ધ લીડ. કારણ કે આ જ વસ્તુ પહેલાં વિરાટ કોહલીમાં હતી. વિરાટ કોહલી એમ માનતા હતા કે ભાઈ દરેકને પૈસા મળે છે અને દરેક દે આર સપોઝ ટુ પ્લે, એમનો રોલ છે એ પ્લે કરશે. ઇટ્સ નોટ ઓલવેઝ દેટ વે. રોલ તો પ્લે કરશે, પણ કદાચ ક્યાંક કોઈક જગ્યાએ એને જરૂર હોય તો યુ શુડ બી સ્ટેન્ડ બાય ટુ દેટ કે ભાઈ જો આમ બોલિંગ નાખ, આમ નાખ, મેં આવી રીતે ફિલ્ડિંગ ગોઠવી છે તો અહીંયા આગળ બોલિંગ કર. તો ક્યાંક ને ક્યાંક બોલિંગ નબળી જોવા મળી, બોલિંગની સામે રન્સ વધારે ગયા, એક્સ્ટ્રા રન્સ એટલા બધા ગયા. જો તમે તમારા બોલર્સને, અને એક વસ્તુ બીજી પણ છે, લેટસ બી વેરી ફ્રેન્ક, દિસ ઇઝ ધ ફર્સ્ટ મેચ, એટલે પહેલી મેચની અંદર આ બધી શક્યતાઓ પણ છે કે તમારી બોલર કેવી રીતના બોલિંગ કરે છે, શું લાઇન લેન્થ બોલિંગ કરે છે, કેટલું એને કંટ્રોલ કરવાનું છે, શું કહેવાનું છે. એ આઈ થિંક સેકન્ડ મેચમાંથી આપણને બધી વસ્તુ જોવા મળશે. પહેલી મેચથી આપણે એમ કહીએ કે બહુ જ ખરાબ બોલિંગ છે, ધેર ઇઝ એબ્સોલ્યુટલી નો પોઈન્ટ, કારણ કે શરૂઆતની છે અને તદુપરાંત તમારી પાસે મેક્સવેલ તમારો આવ્યો નથી, તમારી પાસે બોલર પણ એક તમારા નથી આવ્યા, હેઝલવુડ નથી, તો એ 2 ખેલાડીઓ આવતા વીકમાં જોડાઈ જશે. એટલે બેંગ્લોરની ટીમ જબરદસ્ત, હેઝલવુડ ઇઝ વન ઓફ ધ ફાઇનેસ્ટ બોલર્સ, તો એ પ્રમાણે સામેની ટીમમાં જોડાશે. પણ ક્યાંક ને ક્યાંક આ 2 ખેલાડીઓ એ આરસીબી માટે મહત્ત્વના છે, એ ભૂલવું ના જોઈએ. એટલે એ લોકો જોડાયા પછી બોલર તમને 2 બોલર્સ મળશે, હેઝલવુડમાં એક તમને ફાસ્ટ બોલર્સ મળશે અને તમને મેક્સવેલમાં એક સ્પિનર મળશે. તો હું માનું છું કે એ લોકો જ્યારે જોડાઈ જશે ત્યારે આ પરિસ્થિતિ આરસીબીની પણ થોડી કંટ્રોલમાં આવી જશે. જે ચોક્કસથી. તો દર્શક મિત્રો, ગઈકાલે જે બીજી મેચ રમાઈ હતી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચે, તો ક્યાંક આરસીબીની બોલિંગમાં ક્યાંક નબળાઈ જોવા મળી, તો બીજી તરફ પંજાબની બેટિંગમાં ક્યાંક ધમાકેદાર બેટિંગ જોવા મળી. તો આના વિશે આપણે ચર્ચા કરી. હવે વાત કરીએ આજની મેચની. તો આજે જે મેચ છે તે હવે જે 2 વધુ ટીમો, જે 10 ટીમો થવા પામી છે, 8 ટીમો સાથે 2 વધુ ટીમો જોડાઈ રહી છે. ડેબ્યુ ટીમો જે કહી શકાય, ગુજરાત ટાઇટન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ, આ બંને ટીમની આજે મેચ છે. અશોકભાઈ, ત્યારે શું લાગી રહ્યું છે, કઈ ડેબ્યુ ટીમનું પલડું રહેશે ભારે? વેલ, એક તો વસ્તુ એવી છે કે બંને ટીમો નવી છે, પહેલી વાર રમે છે, બંને
મિત્રો છે આમ જોવા જઈએ તો. આપણે જાણીએ છીએ કે હાર્દિક પંડ્યા અને બંને ખેલાડીઓ છે, કેપ્ટન છે, મિત્રો છે. બીજું કે જે રીતે અત્યાર સુધીની મેચો રમાઈ છે એટલે અપેક્ષા લોકોની વધી ગઈ છે કે કોઈ પણ સંજોગોમાં આ મેચ પણ એટલી રોમાંચક બને. આ કેએલ રાહુલ એક બાજુ છે, એક બાજુ તમારી પાસે હાર્દિક પંડ્યા છે. તો આ બંને ખેલાડીઓ પહેલી વસ્તુ એ છે કે કેપ્ટન તરીકે એસ્ટાબ્લિશ થવા માટે આ એમને તક મળી છે, એ તક એમને ઝડપવાની, ખાસ કરીને હાર્દિક પંડ્યા માટે. હાર્દિક પંડ્યાનું જે રિસન્ટ પાસ્ટમાં જે એનું એટીટ્યૂડ છે ટોવર્ડ ધ ગેમ, અથવા તો BCCI સાથે સીધા સંઘર્ષમાં ઉતરવાની જો વાત છે, એની ફિટનેસ ઉપર ઘણી બધી ચર્ચાઓ હતી, એની રણજી ટ્રોફી મેચો રમવા વિશે ઘણી બધી ચર્ચાઓ હતી, એ બોલિંગ નહીં કરે એની ઘણી બધી ચર્ચાઓ હતી, એક માત્ર બેટર તરીકે જ રમશે એ પણ ચર્ચામાં હતું, અને ભારતીય ટીમમાંથી એણે સ્થાન પણ ગુમાવી દીધું. આ પરિસ્થિતિમાં હવે એની પાસે આ એક તક છે કે જ્યાં એને પુરવાર કરવાનું છે કે હાઉ હાર્દિક પંડ્યા ઇઝ ડિફરન્ટ ધેન અધર્સ. શા માટે હાર્દિક પંડ્યા બીજા કરતાં અલગ છે? છે અલગ, એના પોટેન્શિયલ વિશે કોઈને કોઈ શંકા નહીં હોય, એના રમવાની સ્ટાઇલ એના માટે પણ કોઈને કોઈ શંકા નહીં હોય. એની કેપ્ટનશીપ સ્કિલ્સ કેવી છે? તમે એક ચેમ્પિયન કેપ્ટનના હાથ નીચે વર્ષો સુધી રમો અને તમે કેપ્ટન બનો અને તમારી ટીમને સંભાળો, રમવું આસમાન જમીનનો ફેર છે. તમારો એટીટ્યુડ ટોવર્ડ્સ પીપલ, ટોવર્ડ્સ યોર ટીમમેટ્સ ગોઈંગ ટુ બી વેરી ઇમ્પોર્ટન્ટ. તમારા ટીમમેટ્સ સાથે તમે કઈ રીતે બોન્ડ બનાવી શકો છો, કઈ રીતે તમે લોકોને રમવાનું ફ્રીડમ આપી શકો છો, આ બધી વસ્તુ પર કેપ્ટનશીપનો આધાર રહેલો છે. સામે છેડે કેપ્ટનશીપ સારી કરેલી છે, નો ડાઉટ, એનું નામ પણ સારું છે, બધી જ વસ્તુ છે. અહીં આગળ બંને ટીમો પાસે પ્લસ માઇનસ છે. ધારો કે લખનૌની ટીમની અંદર ઘણા બધા ખેલાડીઓ, સ્ટોઇનિસ નથી, હોલ્ડર નથી અને કિલ માયર્સ નથી, આ ત્રણ ખેલાડીઓ જોડાવાના નથી, પહેલાં તો ત્યાં નુકસાન છે. પણ ક્યાંક આ ટીમ પાસે દીપક હુડ્ડા, કૃણાલ પંડ્યા, રવિ બિશ્નોઈ, આવેશ ખાન, આ બધા એવા ખેલાડીઓ છે કે જે આ પ્રકારના ક્રિકેટમાં જાનદાર અને શાનદાર કામ કરી ચૂક્યા છે. એટલે પહેલી વસ્તુ અહીંયા લખનૌ પાસે જે એડિશનલ એડવાન્ટેજ છે એ અહીંયા દેખાઈ આવે. ટાઇટન્સની વાત કરો તો જેસન રો એમનો નથી, એટલે ડેફિનેટલી એક ટીમને પહેલેથી જ એમ હતું કે ભાઈ જોરદાર ને શાનદાર તમારી પાસે જે બેટર છે, બેટર છે નહીં. ઓફકોર્સ એની પાસે બોલિંગ ડિપાર્ટમેન્ટ જોરદાર છે. બોલિંગ ડિપાર્ટમેન્ટમાં તમારી પાસે મોહમ્મદ શમી છે અને રાશિદ ખાન જેવા જબરજસ્ત બોલર છે. રાશિદ ખાનને વાઇસ કેપ્ટન પણ બનાવવામાં આવ્યો છે, તો એ બોલર સારા છે. પણ બેટિંગ લાઇનઅપ તમે જુઓ તો અહીંયા આગળ ક્યાંક ને ક્યાંક નબળી લાગે છે. ગિલ છે, મેથ્યુ વેડ છે, સહા છે, અભિનવ છે, ડેવિડ મિલર છે, આ બધા એવા નામ છે કે જે IPLમાં જબરજસ્ત પ્રદર્શન કરીને ક્યાંક ટીમને જીતાડી એવી આપણને ઓછા પ્રસંગો જોવા મળે છે. એટલે અહીંયા આગળ બેટિંગ હું માનું છું કે ગુજરાત ટાઇટન્સની થોડીક નબળી છે, પણ યસ બોલિંગ સારી છે. એટલે બની શકે કે સામે કે લખનૌની ટીમને લોકો જલ્દી આઉટ કરે ઓછા રનમાં અને સારી રીતે મેચ જીતી શકે, એ શક્યતાઓ ચોક્કસ છે. બંને ટીમોમાં સારા સારા ખેલાડીઓ નથી રમવાના, એ એડવાન્ટેજ અથવા ડિસએડવાન્ટેજ એ બંને ટીમને રહેશે. પણ લખનૌ પાસે કારણ કે ખેલાડીઓ છે કે જે એમના ખેલાડીઓ, સ્ટોઇનિસ નથી, હોલ્ડર નથી અથવા તો માયર્સ નથી, તો એ ત્રણનું સ્થાન લઈ શકે એવા ખેલાડીઓની પાસે છે. જ્યારે ગુજરાત પાસે બોલર્સ છે પણ બેટર્સ નથી, એટલે આની ખોટ ક્યાંક ને ક્યાંક ગુજરાતે ભોગવવી પડે. ચોક્કસથી અશોકભાઈ. હવે જો વાત કરવામાં આવે તો આજની મેચ જે સાંજે 7:30 કલાકે વાનખેડેની અંદર રમાવાની છે, અત્યાર સુધી જે ત્રણ મેચો રમાઈ ગઈ આપણે જોયું કે જે પણ ટીમે ટોસ જીત્યો છે તેણે પ્રથમ ફિલ્ડિંગ પસંદ કરી છે, ત્યારે વાનખેડે સ્ટેડિયમમાં રમાનાર આ જે મેચ છે તેમાં ટોસ કેટલો મહત્વપૂર્ણ? સી, તમે જે હમણાં સવાલ કીધો તમે જવાબ આપી દીધો છે કે ભાઈ ટોસ જીતો, પહેલાં ફિલ્ડિંગ લો તમે અને મેચ જીતી જાઓ. અત્યાર સુધીનો જે કોઈ IPL 15ની જો વાત કરીએ આપણે, તો બધી મેચોમાં એવું જ બન્યું છે. વાનખેડે સ્ટેડિયમ ટુ બી પ્રિસાઇઝ એક બેટિંગ સ્ટેડિયમ છે, સારી બેટિંગ થઈ શકે છે, બંને ઇનિંગમાં સારું તમે રમી શકો છો. ગઈકાલે જે રીતે આપણને પહેલી મેચમાં જે રીતે જોવા મળ્યું, હવે આ જોવાનું એ રહેશે કે અહીંયા આગળ પણ ટોસ જીતીને પહેલાં ફિલ્ડિંગ જ પસંદ કરશે, કારણ કે પરિણામો એ રીતે આવે છે. અને સૌથી મેં તમને આની આગળ કહ્યું છે કે એડવાન્ટેજ એવો છે કે તમે જજ કરી શકો છો કે મારી પાસે 175નું ટાર્ગેટ છે, 175નું ટાર્ગેટ માટે મારે કયા ખેલાડીને ક્યાં મોકલવો, કોને કેવી ઇન્સ્ટ્રક્શન આપવી, કોણ
એટેક કરશે, કોણ ડિફેન્ડ કરશે એ બધું તમે નક્કી કરી શકો છો. એટલે હું માનું છું કે ટોસ જીતીને પહેલાં તો ફિલ્ડિંગનો નિર્ણય જ લેવાશે. બેટિંગ ટ્રેક છે વાનખેડે સ્ટેડિયમ, એટલે બેટિંગ સારી થશે અને હું નથી માનતો કે કોઈ એટલું બધું એ થાય. બીજું કે બંને ટીમોમાં કઈ ટીમ પહેલાં બેટિંગ કરે છે અને કેટલો સ્કોર મૂકે છે એના ઉપર આખી મેચનો આધાર રહેશે. કારણ કે સામેની ટીમ ડિફેન્ડ કરે છે કે નથી કરતી અથવા તો કરી શકે છે કે નહીં એ ખાસ જોવું રહ્યું. એટલે બહુ જ ઇન્ટરેસ્ટિંગ રહેશે કે તમારી પાસે 180-190નો સ્કોર થાય. કારણ કે જો ઇફ યુ આર ડુઈંગ ઇટ અરાઉન્ડ 150-160 તો માનું છું વાનખેડે ઉપર એટલું સામાન્ય રીતે સ્કોર ચેસ થઈ શકે છે. ચોક્કસથી અશોકભાઈ, તો ગઈકાલે જે બે મેચો રમાઈ ગઈ તેમાં કયા કયા ફેક્ટર્સ કામ કરી ગયા તેના વિશે તો આપણે ચર્ચા કરી, પરંતુ આજે જે બે ડેબ્યુ ટીમો છે તે મેચ રમવા જઈ રહી છે, ગુજરાત ટાઇટન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ, તેમાં કયા ખેલાડીઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે, કઈ ટીમ ટોસ જીતે છે અને શું પસંદ કરે છે તેના ઉપર, બેટિંગ કે પછી બોલિંગ, તેના ઉપર આખી જે આજની મેચ છે તે હવે નિર્ધારિત રહી છે. આ સમગ્ર ચર્ચા આપણે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી સાથે કરી. આપ કાર્યક્રમમાં જોડાયા, ખૂબ ખૂબ આભાર અશોકભાઈ. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, આઈપીએલની ધમાલ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.